सदानंदाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी जय श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधा भक्तों ने यथी जय स्वामीनारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर पूरा आठमों तरग ओगणचालीस एम लखे छे पीजना भक्तोए भगवान श्री हरि पासे स्तुति करता एम कीधु छे के हे प्रभु अमारो सत्संग क्यारे टळे नहीं कूळ कुटुंब परिवार आ बधु तो प्रभु अनेक वक्त मळ्यु छे पण आ सत्संगनो योग मळ्यो नथी बीजू के जयरे शरीर नी अंदर रोग आवे शरीर में कहीं उपाधि थाय त्यारे हे नाथ आवी समझन रहेवी बहु दुर्लभ छे जो छेल्ला श्वास सुधी आवी समझन रही जाए तो अमारो छेल्लो जन्म थई जाए बीजू एम पण के छे जयरे विषम वायुनो वेग जयरे व्यक्ति में आवे छे त्यारे सत्संग ने वगोवे छे त्यारे भगवानना संतो भक्तों ने विमुख करे छे त्यारे तमे समझो छो त्यारे भगवान ए वात ने अटकावीने के छे के संतो भक्तो तो अलौकिक छे एना दैहिक स्वभाव जोईने क्यारे भगवान ना संत के भक्तों अभाव लेवो नहीं अभाव तो ब्रह्माग्नि समान छे आवी महाराजे वात करी अने पछी महाराजे कह्युं के आ सत्संग मळ्यो छे एटले भवसागर तरी गया छो अने कांठे आवीने बैठा छो पण जो नांगड़ नाखेला ना होय सत्संग में अति दृढ़ मन करेलू ना होय तो भवसागरनी घूमरी फरीथी एने कांठे आवेलो छे त्यांथी खेंची मध दरिये लई जई शके छे माटे एकांतिक सत्पुरुषमां सारंगपुरना सातमा प्रमाणे अति दृढ़ मन करीने बांधवू એવું મહારાજ ગઈકાલે પીજના ભક્તો આગળ વાત કરતા હતા. આગળ મહારાજ પીજના ભક્તો આગળ જે વાત કરે છે ને આધારાનંદ સ્વામી લખે છે ને મુક્તમણિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર આઠમું તરંગ ઓગણચાલીસ. તીર્થ જપ તપ કરે અપારા ભવસે તો હું નિક સત બારા તીર્થ જપ તપ કરે અપારા ભવસે તો હું નિક સત બારા ભવસે નિકસે કો એહ હે દ્વારા ભવસે નિકસે કો એક હે દ્વારા સતસંગ કરને કો વિચારા સતસંગ કરને કો વિચાર. મહારાજ કે છે અપાર તીર્થ વ્રત જપ અને તપને કરે તો પણ તેઓ ભવસાગરથી બહાર નીકળી શકતા નથી. ભવસાગરથી બહાર નીકળવાનું એક જ દ્વાર છે તે છે સત્સંગ. તો સત્સંગ કરવાનું વિચારવું મહારાજા પીજના ભક્તોને નિમિત્ત બનાવીને આપણને વાત કરી છે. કોઈ ગમે એટલા તીર્થ કરે કોઈ ગમે એટલા વ્રત કરે અપાર શબ્દ એવો વાપર્યો છે તીર્થ જપ તપ કરે અપારા.
અપાર તીર્થ કરે, આખી જિંદગી તીર્થાટન કર્યા કરે, આખી જિંદગી વ્રત કર્યા કરે, આખી જિંદગી જપ કર્યા કરે અને આખી જિંદગી તપ કર્યા કરે, પણ જો એને સત્સંગ ન થાય તો ભવસાગરથી બહાર નીકળી શકતા નથી. તો શું તીર્થ કરવા જવું એ સત્સંગ નથી? જપ કરવા એ શું સત્સંગ નથી? વ્રત કોણ કરે? કુસંગી કોઈ વ્રત કરે? કુસંગી કોઈ જપ કરવાનો છે? જેને થોડો ઘણો સત્સંગ અથવા ધાર્મિક સંસ્કારો પ્રાપ્ત થયા છે એ લોકો જપ કરવાના છે, તપ એ જ કરવાના છે, વ્રત એ જ કરવાના છે. પરંતુ એ જપ વ્રત એ બધું કરવા પાછળનો ઉદ્દેશ સત્સંગ સિવાય નિષ્કામ બનતો નથી. જપ કરવાવાળા હજારો નહીં લાખો છે. અસુરોય જપ કરે છે. અસુરોએ શક્તિ કેવી રીતે મેળવી? જપ કરીને, તપ કરીને, વ્રત કરીને. રાવણ ને બધાએ મોટા મોટા થયા, એ બધાએ શક્તિ ક્યાંથી મેળવી હતી? આ બધું કરીને તો મેળવી હતી. હિરણ્યકશિપુ ત્રિલોકીનો રાજા થયો ને હાહાકાર મચાવ્યો, એને શક્તિ ક્યાંથી મેળવી? તપ કરીને મેળવી. સત્સંગ વિના જપ, તપ, વ્રત અને તીર્થ આ ચારે ચાર એનું ફળ કાં તો આસુરપણું અને કાં તો સકામપણું. એટલે આ લોકની ઈચ્છાઓથી જપ કરવાવાળા હજારો લોકો છે. આ લોકની ઈચ્છાથી કરે, વ્રત કરે, તીર્થ કરે, આ લોકની ઈચ્છાથી કરે. આ લોકનું રહે કેટલા દિવસ? કોઈ માનતા કરી 50 વર્ષ સુધી માનતા કરીને એક દીકરાનો જન્મ થયો 50 વર્ષે, કેટલા પથ્થર પૂજ્યાને, કેટલા તીર્થ ફર્યાને, કેટલા જપ કર્યાને, બધું થયું ને એક દીકરાનો જન્મ થયો 50 વર્ષની ઉંમરે, એને ખુશ ખુશાલી હોય ને. પણ 50 વર્ષે જન્મ્યો, 5 વર્ષનો થાય, 8 વર્ષનો થાય, એકનો એક હોય, કેટલી જગ્યાએ રખડ્યા હોય ત્યારે છોકરો આવ્યો હોય અને 8 વર્ષે એ છોકરો એક્સિડન્ટમાં મૃત્યુ પામે, તો આવે એનું સુખ જાજુ થાય કે દુઃખ જાજુ થાય? દુઃખ જાજુ થાય. આ સંસારના જેટલા માનેલા સુખ છે, વ્રત, તપ, જપ અને તીર્થની સામે જે આ સંસારનું સુખ વ્યક્તિઓ ઈચ્છે છે એ સુખ શાશ્વત છે જ નહીં. જે શાશ્વત નથી એવા સુખને ઈચ્છવાથી કોઈ દિવસ સુખી ના થવાય, કારણ કે આ લોકના તમામ સુખની અવધિ છે. કોઈક સુખ 2 મિનિટનું હોય. ભોજન સારામાં સારું તમે બનાવો અને સારામાં સારું ભોજન જમતા હો, એનું સુખ 1 કે 2 મિનિટનું હોય. ગળાથી હેઠું જાય પછી એનું સુખ નથી. કદાચ એને યાદ કરીને થોડી વાર માટે 1/2 કલાક વધારે મજા આવે, તો 1/2 કલાક, પછી 1/4 કલાક, પછી કલાક, પછી 5 કલાક, પછી એનું સુખ ના આવે. ડબલું લઈને દોડવું પડે ત્યારે એનું સુખ આવે, ભજીયાનું સુખ ત્યારે આવે ના આવે. આ લોકના તમામ સુખોની અવધિ કલાકોમાં છે, દિવસોમાં છે, અથવા તો બહુ સારું એવું મળી ગયું હોય તો વર્ષમાં છે. પણ આખરે એમાંથી કડવાશ, ખારાશ આવે આવે ને આવે જ. એક પણ સુખ એવું નથી આ લોકનું કે જે સુખની અંદર દુઃખ સમાયેલું ના હોય. કારણ કે આ લોક દુઃખના મટીરિયલમાંથી બનેલો છે. ભગવાનને સુખનું ટીપું કેમ નાખવું પડ્યું? આ જગતને ચલાવવા માટે નાખવું પડ્યું. આ જગતને ચલાવવા સુખનું ટીપું ભગવાનને નાખવું પડ્યું. બાકી ભગવાનને ખબર હતી કે જો જેવું આ રચના છે એવી ને એવી રહેવા દઈશ ને, સુખનું ટીપું જો મૂકવું નહીં ને તો આ જગત હાલશે જ નહીં. એટલે ભગવાને એક જ ટીપું, સુખનો સમુદ્ર જે ભગવાનના ધામમાં છે, ભગવાનની મૂર્તિમાં છે, એમાંથી એક ટીપું ખાલી નાખ્યું. એમાં તો ઠેક ઉપરવાળા બધા સુખી, ઉપરના ફ્લેટવાળા બ્રહ્માજીને બધા સુખી થતા થતા એ સુખના ટીપું અહીં તો આવ્યું જ નથી, અહીં તો ખાલી સુગંધ જ આવી છે. તો અહીં બધા કે સુખ 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 સુખ, આખો સમુદ્ર ભર્યો હોય એમાંથી એક ટીપું નાખે આવડા મોટા બ્રહ્માંડમાં, એક બ્રહ્માંડને ચલાવવા માટે અને ટીપામાંથી આખું બ્રહ્માંડ હાલે છે, બધાને સુખ દેખાય છે. જે ઉઠ્યા ઉપરથી માંડીને નીચે ઉધીના બધાને સુખ જ દેખાય છે.
કોઈ બ્રહ્માંડના કર્તાઓ થયા તો એને બ્રહ્માંડના કર્તા, બ્રહ્માંડના પોષકમાં, બ્રહ્માંડના પ્રલયોમાં એને સુખ લાગે છે. એના નીચે ઇન્દ્રાદિક દેવતાઓ આવ્યા તો એને ત્યાં આગળ દેવતાઓને હિંડોળા ઘાટે હિચકવું, વિમાલો લઈને ફરવું ને અપ્સરાઓ ને આ ને તે, એને એમાં સુખ લાગે છે. એનાથી નીચે આવ્યા ત્યાં મનુષ્ય લોકની અંદર અહીંયા આગળ બધાય સારી ગાડીઓ ને બંગલા ને આ ને તે, એમાં બધાને સુખ લાગે છે. ને આ બ્રહ્માજીથી માંડીને ઠેક પાતાળ સુધીના લોકોને સુખ લાગે છે. કેટલામાં? એક ટીપામાં. એક ટીપામાં સમુદ્ર નથી, ટીપું છે. અને આટલા બધાને વેચાતું આવે એમાં ભાગ શું આવે આપણી? એ આપણી ભાગ જે કશું આવે એવું નથી, એમાં પણ સુખ લાગે છે. એ જીવનું અજ્ઞાન તીર્થો નથી ટાળી શકતા, એવું જીવનું અજ્ઞાન વ્રત નથી ટાળી શકતું, એવું જીવનું અજ્ઞાન તપ કે જપ નથી ટાળી શકતા, એ જીવનું અજ્ઞાન ફક્ત ને ફક્ત સત્સંગ ટાળી શકે છે. તો સત્સંગની અંદર રહેલા તીર્થ કરે જ છે, સત્સંગમાં વ્રત છે જ, પરંતુ સત્સંગનો સીધો સાદો અર્થ થાય છે સત્પુરુષનો મન કર્મ વચને સંગ. આનું જ નામ સત્સંગ છે. ગંગામાં રોજ નાતો હોય એ સત્સંગ નથી, તીર્થાટન આખી જિંદગી કરતો હોય એ સત્સંગ નથી, જપ અખંડ કરતો હોય એ સત્સંગ નથી. સત્સંગ એટલે સત્પુરુષનો સંગ. આજે તમે કુંભના મેળા ભરાય છે, છોડવા માટે એને સમજાવવા પડે છે, સમજાવવા પડે છે, કારણ કે સત્સંગ નથી. ભભૂત શરીર ઉપર લગાવી દેવી એ સત્સંગ નથી, ઉઘાડા શરીરે ફરવું એ સત્સંગ નથી, ઠંડી ગરમીને બધું સહન કરીને પહાડોમાં પડ્યા રહેવું એ સત્સંગ નથી. સુખદેવજી જેવા હોય, ભાગવત પુરુષો હોય, પરોક્ષમાં હોય તો અને પ્રત્યક્ષમાં હોય તો મુક્તાનંદ ને ગોપાળન ને ગુણાતીતાનંદ સ્વામી જેવા સંત હોય, દાદા ખાચર ને પર્વતભાઈ જેવા ભક્ત હોય, લાડુબા ને જીવુબા જેવા બહેનો હોય, એનો જે સમાગમ કરવો એનું નામ સત્સંગ છે. ભવસાગરનો અંત સત્સંગથી આવે છે, તીર્થ ને વ્રતથી નથી આવતો. જો તીર્થોથી ભવસાગરનો અંત આવતો હોય તો માન સરોવરના કિનારા ઉપર આ તિબેટીઓનો રોજ રહે છે, રોજ રહે છે, કિનારા પર જ રહે છે, એનું જ પાણી પીવાનું. જો કલ્યાણ કરી દેતું હોય તો હજારો વખતે ટૂર લઈ જવાવાળાનું કલ્યાણ થઈ જવું જોઈએ ને. ગંગાના કિનારા પર રહેવાવાળા બધાય વૈકુંઠ ગોલોકને પામી જવા જોઈએ ને? નથી થતું. અયોધ્યામાં રહેવાવાળા બધા વૈકુંઠમાં જતા રહેવા જોઈએ, એવું નથી થતું. સત્સંગ અયોધ્યા ને વૃંદાવન ને મોટા મોટા તીર્થોમાં રહેવાવાળા ભગવાનના ધામને ન પામે, પણ જંગલની અંદર બેઠો હોય, અરે બજારની વચ્ચે કોઈ સત્પુરુષ બેઠા હોય અને ત્યાં જઈને મુમુક્ષુ બેસે તો ભગવાનના ધામને પામે. સત્સંગનો સીધો જ અર્થ આટલો છે. મોટા એકાંતિકને હાથ જોડવા, ગુણાતીતાનંદ સ્વામીએ પ્રકરણ ત્રીજાની હું ભૂલતો ના હોઉં તો સ્વામી વાતમાં એમ કીધું છે, મોટા એકાંતિકને હાથ જોડવા અને કેમ કરવું એનું નામ સત્સંગ છે. મોટા એકાંતિકને હાથ જોડવા, જે કે કરવું એ સત્સંગ, એ જે વાત કે એને સાંભળવી એ સત્સંગ. સત્સંગથી પરિવર્તન થાય છે. અને પોતાના જીવનમાં આપણે બધા જોશું તો બધાને ખબર પડશે ને, આપણે માળા નહોતા કરતા, જે દિવસે કથા વાર્તા અને આ પ્રકારે આપણને ગુરુજી જેવા સત્પુરુષનો સંગ નહોતો તે દિવસે કેટલાય પરિવારો એવા હશે, કેટલાય મુમુક્ષુ એવા હશે કે એ આરતી તો કરતા હશે, એ જપ તો કરતા હશે, તીર્થ પણ કરતા હશે, તીર્થયાત્રાઓ પણ કરી હશે, પણ જ્યારથી કથા વાર્તાનો યોગ થયો ત્યારથી કંઈ જુદું અનુભવાય છે? ત્યારથી કંઈક અંતરની અંદર કંઈક જુદું ફિલિંગ થાય છે કે ઓહો એક હરિભગત આ મંદિરમાં આવે છે, એવરી સેટરડે આવે છે, પોતે ઇન્ડિયામાં હશે 35 વર્ષ સુધી પોતાના ઘરની નજીક 5-6 કિલોમીટરનું મંદિર હશે, ચાલતા જાય, પૂનમો ઉપર એકાદશીએ ચાલતા જાય, નિત્ય દર્શન કરીને પછી જ કામે જવાનું, આવો નિયમ 35 વર્ષથી સત્સંગમાં, 35 વર્ષથી ઘણા બધા પાસે જાય, મંદિરોમાં જાય, થાળ લખાવે, ધર્માદો કરે, એકાદશી કરે, આરતી કરે, બધું જ, પરંતુ એમને પોતાને, એમના પોતાના શબ્દો કહું છું,
એ સાંભળતા પણ હશે અત્યારે, એ કે મને એવું લાગતું હતું કે આપણે તો સત્સંગની અંદર આમ આખા સમુદ્રમાં ડૂબેલા છીએ. ઓહો, આપણો સત્સંગ એટલે જોરદાર સત્સંગ, ભગવાનના દર્શન વિના ખાવાનું નહીં, બહાર કામે જતા પહેલાં દર્શન કરી આવવાના, 6 કિલોમીટર દૂર મંદિર ને ચાલતા જવાનું પૂનમની એકાદશી, એટલે આમ સત્સંગ આપણો બહુ નક્કર લાગે. કે પૂનમ હોય ત્યારે વરતાલ દોડીને જતું રહેવાનું બહુ નક્કર લાગતો હતો, પણ જ્યારે અહીં આવીને કથા વાર્તા સાંભળીને ત્યારે એવું લાગ્યું કે હજુ સત્સંગમાં ખાબોચિયાની અંદર છું. ખાબોચિયામાં છપછપિયા કરતા હતા અને માણી બેઠા હતા કે સમુદ્રમાં છીએ. સત્સંગ એટલે શું? આપણા આત્માની ઉન્નતિનો આપણને ગ્રાફ મળી જાય, એનું નામ સત્સંગ. હું આ મારા આધ્યાત્મિક માર્ગની અંદર આ જગ્યાએ ઊભો છું ને આ જગ્યાએ પહોંચવાનું છે, એ જે દ્રષ્ટિકોણ આપી દે એનું નામ સત્સંગ. આ લોકને ગૌણ કરાવે અને ભગવાનના ધામને અને ભગવાનની મૂર્તિને પ્રધાન કરાવે એનું નામ સત્સંગ. બહુ અઘરો છે સત્સંગ, જે થાવો ને તો બહુ બહુ અઘરો છે, અતિ કઠણ. એટલો બધો કઠણ છે કે ના પૂછો વાત. કેટલીક વાત જાહેરમાં ન કહી શકીએ એટલે નથી કહેતા, પણ સત્સંગ થવો બહુ અઘરો છે. કેટલાય બહુ નજીકથી આમ વાતો સાંભળી હોય ને તોય સત્સંગ નથી થતો, તોય એને કેટલી જગ્યાએ પ્રતીતિ આવી જાય. બોલો, કાંઈક થોડું દુઃખ આવે ને તો ક્યાંય કોક માતા પાસેને ક્યાંથી ક્યાં પૂગ્યા હોય આવું થાય. સત્સંગ બહુ અઘરો છે. માટે સત્સંગને કહેતા સત્પુરુષનો સંગ બહુ હૃદયથી કરવો. મહારાજ કહે છે બહુ સાગરથી બહાર નીકળવાનું એક જ દ્વાર છે, એ સત્સંગ છે. તો સત્સંગ કરવાનું વિચારવું, એ વિચાર કરવો. સત્સંગ કરે વિન કોટી ઉપાયા, કરે તો હું ભવ માહી રહાયા, પાતાલ સે બ્રહ્મલોક મિલે ભોગા, પાતાલ સે બ્રહ્મલોક મિલે ભોગા, તો હું ભવ કો મીટ તન રોગા, તો હું ભવ કો મીટ તન રોગા. સત્સંગ કર્યા સિવાય કરોડો ઉપાય કરે તો પણ તેઓ ભવ સાગરમાં જ રહે છે. પાતાળથી લઈને બ્રહ્માના લોક સુધીના ભોગ સુખ મળે તો પણ ભવનો રોગ મટતો નથી. ઠેક પાતાળથી લઈ બ્રહ્માના લોક સુધીના ભોગ સુખ મળે પણ ભવનો રોગ ના ટળે. સત્સંગ કરે તો જ ભવસાગરનો રોગ ટળે, આવું છે. મહાપ્રલય સુધીનો બધો ભવ કહેવાય અને ત્યાં સુધી કાળનું બળ રહેતું હોય છે. ઠેક ત્યાં સુધી જે નજરને પહોંચાડે તેવો જ ભવસાગરથી છૂટવાનો ઉપાય કરે. સત્સંગ શું કરે છે? ઠેક મહાપ્રલય સુધી, પ્રલય નહીં, પ્રલયમાં તો ખાલી આ બ્રહ્માંડનો જ નાશ થાય, પણ મહાપ્રલયમાં તો આ બ્રહ્માંડના સર્જકો બ્રહ્મા વિષ્ણુ શિવ આદિક વિરાટ પુરુષમાં લીન થઈ જાય, વિરાટ પુરુષ પ્રધાન પુરુષમાં લીન થઈ જાય, પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષમાં લીન થઈ જાય, અને પ્રકૃતિ પુરુષની પ્રકૃતિ પુરુષમાં લીન થઈ જાય, અને પુરુષ અક્ષરના એક દેશમાં લીન થઈ જાય. અક્ષરના એટલે કે અક્ષરધામના એક દેશમાં એ પુરુષ લીન થઈ જાય, એને મહાપ્રલય કહેવાય. ઠેક અક્ષરધામની સરહદ સુધી જેની નજર પહોંચી હોય કે ત્યાં સુધી બધું જ નાશ અથવા લય છે, બ્રહ્માની સૃષ્ટિ સુધી નાશ છે અને બ્રહ્માજી પછી બધું લય છે, પણ લય અને નાશની જેને સમજણ આવી જાય કે એક અક્ષરધામને અક્ષરધામના મુક્તો સિવાય બીજું કશું જ શાશ્વત નથી, આ સમજણ સત્સંગથી આવે છે. અને આવી સમજણ જેને આવે છે એ ભવસાગરથી છૂટવાનો ઉપાય કરે. ત્યાં સુધી ભવ જ કહેવાય, ભગવાનની મૂર્તિને ભગવાનના મુક્તો સિવાય બધો ભવ જ છે. પ્રકૃતિ પુરુષ થઈએ, પ્રધાન પુરુષ થઈએ, વિરાટ પુરુષ થઈએ, કે બ્રહ્માદિક કે ઇન્દ્રાદિક દેવતાઓ જેવા કોઈ થાય તો પણ એ ભવ જ છે. જે ડૂબે એ ભવ, જે લય થાય એ ભવ, અને અક્ષરધામના મુક્તો છે એ તો અખંડ ભગવાનની મૂર્તિનું સુખ લે છે. માટે સત્સંગ કરી કરીને સમજણ એવી કરવાની છે જેની નજર પહોંચી ગઈ છે, સાબા સમજણ એની. નિષ્કુળાનંદ સ્વામી 64 પદીમાં કહે છે, જેની સમજણ ઠેક પહોંચી ગઈ છે, જેને નિર્ધાર કરી લીધો છે કે આ જન્મે અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી, કાં તો ભગવાનને મેળવી લઉં કાં તો દેહને પાડી દઉં, આ પ્રકારની જેની સમજણ છે, આ પ્રકારનો જેનો ઈશક છે,
આ પ્રકારની જેની પાસે ઈચ્છા છે એ સમજણ એ સત્સંગને સમજ્યો છે, સત્સંગ કરી કરીને આ સમજણ કરવાની છે, નહીં તો આ દુનિયામાં તો એટલા બધા પ્રકારનું છે, એટલા બધા પ્રકારનું છે, અનેક પ્રકારની સાધનાઓ. કેટલાય લોકો 20 વર્ષથી નથી ખાતા પીતા, કોઈ 70 વર્ષથી નથી ખાતા પીતા, કોઈ 100 વર્ષથી નથી ખાતા પીતા. અરે કોક એવા છે, આ કુંભની અંદર તમે ક્યારેક જો તો કાંટા ખાઈ જ બેઠા બેઠા, કાંટા એ બાવાજી છે, કાંટા જ ખાય, કાંટાની પથારીમાં હોવાનું. 40 વર્ષથી કાંટાની પથારીમાં હોવે છે, બાવળના આવડા મોટા કાંટા, એવા કાંટા એની વચ્ચે જ હોવે છે, અને બાવળ જ ખાય છે બેઠા બેઠા. એને એકેય બાવળ વાગતો નથી, બોલો. બાવળની પથારીમાં હોવે તો એકેય બાવળ વાગતો નથી, અને બાવળ ચાવે છે તો જીભમાંથી લોહી નીકળતું નથી. પણ આત્યંતિક કલ્યાણ ક્યાં, ભગવાન ક્યાં, મૂર્તિ ક્યાં, ભવસાગરમાંથી તરીને ભગવાન સુધી પહોંચવાની ખેવના ક્યાં? કાંટા ખાવા સહેલા છે, શરીરને આકાશમાં ઉડાડી દેવું સહેલું છે, 70-100 વર્ષ સુધી ભૂખ્યાને તરસ્યા રહેવું સહેલું છે, પણ જગતનો રાગ છોડવો ને કઠણ છે, માનનો રાગ છોડવો ને કઠણ છે. આ લોકની કોઈ પણ પ્રકારની અપેક્ષાને છોડવીને એ કઠણ છે. અહીંથી પ્રકૃતિ પુરુષ સુધીની કોઈ પણ અપેક્ષાએ રહિત થઈ જવું ને એ કઠણ છે. ગોપાળન સમયે કાંટા નથી ખાધા, ગોપાળન સમયે ક્યાંય કાંટા ખાધા છે? ગોપાળન સમયે કાંટા ખેરવી નાખ્યા છે, ખાધા નથી, કાંટાની પથારીઓમાં નથી સૂતા, નથી ભભૂત લગાવી એમને. મુક્તાનંદ સ્વામી ગોપાળન સ્વામી ભભૂતો નથી લગાવી શરીરે, પણ અનેકને આત્યંતિક કલ્યાણ કર્યા. આજે જે મોટા મોટા સદગુરુઓ છે, જીવોના કેવા આત્યંતિક કલ્યાણ કરે છે. ભવસાગરને સંસારની જે ભાવનાને છોડી દેવી, કાંટા ખાવાવાળો હોય ને પણ વિડીયો એની સામે જાય ને તો બની ઠણીને કાંટા ખાય, એના હાવભાવમાં ખબર પડી જાય, ઓહો એક કેમેરો ભભૂત લગાવેલાને ડગાવી દે, ડગાવી દે, બધો જ વૈરાગ તરત ત્યાં ઠલવાઈ જાય. એક કેમેરો, એક ફોટો, એક ફોટો કેમેરો વ્યક્તિને હલાવી નાખે, આખા એના ત્યાગ વૈરાગને ખાઈ જાય. 5 જણ જે જોવા ઊભા હોય ને તાળીઓ પાડતા હોય ને, એ ઓલાના વૈરાગને ખાઈ જાય. જ્યારે સત્સંગ કરેલો હોય ને, સત્પુરુષનો સંગી હોય ને, અને સત્પુરુષ જેને મળેલા હોય, ભગવાન સ્વામિનારાયણને ધારી રાખેલા મોટા પુરુષો જેને મળેલા હોય, અને એનો વાસ્તવિક સંગી થયો હોય, એને અહીંથી માંડીને પ્રકૃતિ પુરુષ સુધીનું કોઈ પ્રલોભન બાંધી ના શકે, કોઈ ના બાંધી શકે. ગમે એવા વૈભવ એને આપે ને, ભગવાન એની પરીક્ષા લેવા માંગે તોય ના છેતરાય, એવા ભગવાનના ભક્તો સત્સંગે કરીને થઈ જાય છે. માટે કે છે, ઠેક ત્યાં સુધી જે નજરને પહોંચાડી એ ભવસાગરથી છૂટવાનો ઉપાય કરે. એને થાય કે છૂટું, બીજાને કેમ થાય છૂટું? અજ્ઞાનનું ઘોર અંધારું તે બહુ મોટો તિમિર નામે રોગ છે. જે સત્સંગ કરે છે તેને તેનું નિવારણ કરી શકે છે. સત્સંગથી તે રોગોનો નાશ થાય છે, વાર લાગતી નથી. સત્સંગ વિનાનું તો બધું ખારું લાગે છે. ભવસાગર તો કાયમનો ખારો ને ખારો જ છે, પણ ભવસાગર બધાને કેવો લાગે છે? મીઠો મીઠો જ લાગે છે, ખારો કોઈને લાગતો નથી. અહીં તો મહારાજ કહે ખારો ને ખારો જ છે આ ભવસાગર, ખારો ને ખારો જ છે. પ્રકૃતિ પુરુષથી માંડી નહીં સુધી બધું ખારું જ છે, પણ લાગે છે બધાને મીઠું, કારણ કે અજ્ઞાન છે. એટલે જ્ઞાન થઈ જાય ને ત્યારે એ જ વસ્તુ કેવી લાગે છે? ખારી લાગે છે, ખારી લાગે છે. જ્ઞાન થઈ જાય ને એવું થાય. જ્ઞાનની દ્રષ્ટિએ જોવાવાળો હોય ને જુદી રીતે જોવે. આ શરીર હોય આપણું, એ શરીરને આપણે જોઈએ તો જુદી રીતે જોઈએ ને, અને આપણા જેવા જેને કાંઈ ખબર નથી, નાડીની ઓળખ નથી, કાંઈ નથી, એ જુદી. પણ નાડી વૈધ પારખું હોય એ આમ જોવે નાડી આપણી, તો એ કઈ રીતે જોવે? એ આપણે જોઈએ એમ જોવે છે? એનો આખો દ્રષ્ટિકોણ જુદો છે. એને તમારા શરીરમાં શું પ્રોબ્લેમ છે એ ખબર પડી જાય છે. અને ડૉક્ટરો આ શરીરને જોતા હોય કે તમારું ફેફસામાં આ છે, તમારી કિડનીમાં આ છે, તમારા લીવરમાં આ છે, તમારા હાર્ટમાં આ પ્રોબ્લેમ છે, અને આખો આમ ચીરો પાડીને હાર્ટને બહાર કાઢતા હોય ને એમાંથી જે કંઈ એનું ઓપરેશન કરીને કરવાનું હોય એ જોતા હોય, એની દ્રષ્ટિ કઈ હોય? એની દ્રષ્ટિ કઈ હોય? એને માંસના લોચા વચ્ચે હાર્ટ દેખાય,
એને માંસના લોચા વચ્ચે લીવર દેખાય. પણ વ્યક્તિની જેને અજ્ઞાની છે એની દ્રષ્ટિ કઈ હોય? એને તો ઉપર ચામડું મઢેલું હોય એ દેખાય, રૂપાળો છું, સરસ છું, તંદુરસ્ત છું. એને તંદુરસ્ત લાગે, પણ ડૉક્ટર ચેક કરે ત્યારે ખબર પડે ભાઈ નથી તંદુરસ્ત. તું તો માટે સત્સંગ દ્વારા શું થાય છે? અજ્ઞાનરૂપી દ્રષ્ટિ જાય છે અને જ્ઞાનરૂપી દ્રષ્ટિ આવે છે. પોતાના સાચા સ્વરૂપની ખબર પડે છે, હું કોણ છું. સત્સંગ કરવાથી જીવાત્મા જાગે છે, હું કોણ છું, શા માટે છું, શા માટે છે મારો જન્મ, શા માટે છે, આની આગલા જન્મની અંદર મેં શું કર્યું અને એ જન્મ મને શા માટે મળ્યો, તો આ જન્મ શા માટે મળ્યો છે. આવા પ્રશ્ન પોતાની જાતને પૂછી જીવાત્મા સાચો રસ્તો ખોળે અને ખોળવા માટેનું કાર્ય એટલે સત્સંગ. એ સત્સંગથી થાય, નહીં તો નથી ખબર પડતી. માટે અહીંયા આગળ કહે છે મહારાજ કે આ જગત તો ખારું ને ખારું જ છે, ભવસાગર તો કાયમનો ખારો ને ખારો જ છે. આવો નિત્ય અભ્યાસ રાખવો, અભ્યાસ વિના સત્સંગ રહે નહીં. આ ભવસાગર ખારો છે એવો અભ્યાસ રાખવો. કેટલા દુઃખ, કેટલી ઉપાધિ, કેટલા દુઃખ ને કેટલી ઉપાધિ, કેવી કેવી પ્રકારના દુઃખો અચાનક આવી જાય સંસારની અંદર. અનેક પ્રકારના દુઃખ આવે, તે દેહનો અભ્યાસ બધું ફેરવી નાખે છે. ઇન્દ્રિયો, અંતકરણ ને પંચ વિષય એ બધું માયાનું જ કાર્ય છે. તે બધાને જ્યારે સત્સંગી કરવામાં આવે ત્યારે જીવને અતિ સુખ આવે છે. ઇન્દ્રિયોને સત્સંગી કરવી પડે, આપણે તો સત્સંગી થઈ ગયા, પણ મહારાજ કે ઇન્દ્રિયોને સત્સંગી કરવી પડે. આપણે સત્સંગી છે, પણ આપણી આંખ સત્સંગી થઈ છે, આપણા કાન સત્સંગી થયા છે, આપણી જીભ સત્સંગી થઈ છે, એ ઇન્દ્રિયોને સત્સંગી કરવા પડે. એ લોકો સત્સંગી ના કર્યા હોય તો એ લોકો તો કુસંગમાં જ દોડે. અંતકરણ, આપણું મન સત્સંગી થયું છે, આપણી બુદ્ધિ, આપણું ચિત્ત, આપણો અહંકાર, એ સત્સંગી થયો છે મહારાજ કે. અને પંચ વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ ભગવાનના ભક્તને ભગવાન સંબંધી જ હોય. ભગવાનનો ભગત ગમે ત્યાં હોટલોનું ના ખાય, ભગવાનનો ભગત ગમે ત્યાં ડોકિયા ના કરે, ગમે તે જોવા ના માંડે. પંચ વિષય અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચે પાંચ ભગવાનના સંબંધે યુક્ત હોય. ભગવાનની પ્રસાદીનું કરીને જે લેવાતી હોય એ વસ્તુ એ લે. કપડા નવા લીધા છે, ભગવાનને પ્રસાદીના કરીને પહેરશે. કાંઈ પણ નવી વસ્તુ છે, ભગવાનને પ્રસાદીની કરીને લેશે. તે પંચ વિષય એના બધા ભગવાન સંબંધી થઈ જાય. પંચ વિષયને સત્સંગી કરવા પડે, ઇન્દ્રિયોને સત્સંગી કરવી પડે. પાંચ કર્મ ઇન્દ્રિય અને પાંચ જ્ઞાન ઇન્દ્રિય એને સત્સંગી કરવી પડે. ચાર અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને સત્સંગી કરવા પડે. આપણે તો સત્સંગી છીએ, પણ આપણું મન સત્સંગી ના હોય એટલે આપણને કુસંગી બનાવવા મહેનત કરે. આપણે સત્સંગી છે, પણ આપણી જીભ સત્સંગી ના હોય એટલે જીભડી આપણને કુસંગી બનાવે. આપણે સત્સંગી, પણ આપણી આંખ સત્સંગી નથી. પણ જેના આંખ, નાક, કાન, જીભ, ત્વચા બધું સત્સંગી થઈ જાય, અને કેમ થાય? એને નિયમરૂપી પાંજરામાં રાખવા પડે તો સત્સંગી થાય. નિયમરૂપી પાંજરું ના હોય તો આ લોકો સત્સંગી ના થાય, આપણને ડહડીને લઈ જાય કુસંગની અંદર. માટે મહારાજ પીજના ભક્તોને કહે છે કે ઇન્દ્રિયો, અંતકરણ ને પંચ વિષયને માયાનું કાર્ય સમજો અને એને સત્સંગી કરજો. માટે ઇન્દ્રિયો, અંતકરણ આદિકને ફોસલાવીને સત્સંગના નિયમોમાં રાખવા. કેવી રીતે ફોસલાવીને? આપણે કહીએ ને કે કોકને ફોસલાવી દેવો, ફોસલાવી દે પટાવીને, બનાવીને એને સત્સંગની અંદર રાખવા કે હાલ આવે, થોડું કંઈ વાંધો નહીં, આટલું થોડું કરી લે, આવે થોડું જોઈ લે ને, ચાલને થોડી વાર કથા સાંભળને, આવે નથી તને ગમતી પણ સાંભળ, એમ એને ફોસલાવવા પડે. આ ઇન્દ્રિયો અંતકરણને ફોસલાવવા પડે. પાછા બહુ જોર કરવા જઈએ ને આપણે કે જોઈ લઉં છું તને, તો આપણે કાંઈ જન્મો જન્મથી એની હવે લડેલા નથી, એટલે એ તો આપણા માથા ઉપર રાજ કરેલા છે. આ બધાય આપણે છીએ રાજા, પણ જન્મો જન્મથી આપણે કોઈ દી માથું ઊંચું કર્યું જ નથી આ લોકો સામે, એટલે એ લોકો પ્રજા જ રાજા થઈ ગઈ છે અને રાજા માય કાંગળો થઈ ગયો છે. હવે આ સત્સંગ મળ્યો એટલે સાધુનો શબ્દ મળ્યો, અરે હોય કાંઈ, આંખ થોડી આમ જાય અને પછી મંડી પડે, કોઈ ફોસલાવવું પડે. પહેલાં ધીરે ધીરે વાંધો નહીં, ચાલ તારે ટીવી જોવું છે ને, વાંધો નહીં કલાક કથા સાંભળ, પછી તને અડધો કલાક ટીવી બતાવશું, હાલ ને વાંધો નથી, કલાક તો સાંભળ. તે કલાક સાંભળવાની ટેવ પડે ને એટલે પેલી અડધો કલાક પેલું ટીવી જોઈએ ને એનો અસર બહુ ના થાય,
પછી ધીરે 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 15માંથી અડધો કલાકમાંથી 15, 10, 5, પછી ટીવી જોવું ગમે જ નહીં. બહારનું ખાવાનું ચાલુ હોય ફૂલ, અને પછી કે બંધ કરવું છે, અરે કથામાં આવ્યું હવે બંધ કરું, જો તો બંધ કરે ને તો ઉપરથી વધારે ઉછળે. પણ એમ કે અઠવાડિયામાં 4 વખત ખાવા જતો હતો ને, તો હવે 2 વખત જવું. પછી ધીરે 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 2માંથી એક પરથી બહાર નીકળી જાય. પછી બહારનું ખાવાનું જોવું ગમે જ નહીં. આપણા કેટલા ભક્તો એવા છે જે બહારનું ખાતા હતા જે તે સમયે, હોટલોનું આ તે, કારણ કે આ જીભને તો બધા ચટાકા જોઈએ જ છે. અલગ અલગ પ્રકારના જેટલા ચટાકા આપો એટલા જીભ કોઈ દી નવરી. કોઈ દિવસ અંદરથી એવો મેસેજ આવતો જ નથી કે બસ, આ જીભ પાસેથી મેસેજ આવે છે? કોઈ દી આવતો નથી. 25 વર્ષના થાવ, 50 વર્ષના થાવ, 70 વર્ષના થાવ, 80 વર્ષના થાવ, 90 વર્ષના થાવ, પણ કોઈ દી આ જીભ એવો મેસેજ આપતી નથી બસ આવે. કેટલું પણ શું આવ્યું, નવું નીકળ્યું છે, નવું. હમણાં તો આ નવી આઈટમ આવી છે, પાસ્તા આવ્યા છે લે તો કે આવા દો, પીઝા આવે છે તો આવા દો, હમણાં તો આ નવું નીકળ્યું છે ફલાફલ આવા દો. કોઈ વસ્તુ ના ના પાડે, બોલો. આંખ કેટલું બધું જોયું, કોઈ દી મેસેજ આપે નહીં બસ ભાઈ બહુ જોયું, હા બહુ જોયું, આવે નહીં આવે નહીં આવે નહીં. શું આવ્યું છે, આવું નવું આવ્યું છે, ચાલો ને જોવા, હાલો ને જઈએ. ટિકિટ બહુ મોંઘી છે, અરે મોંઘી તો મોંઘી, પણ હાલો ને જોઈ આવીએ, હમણાં ક્યાંય નીકળ્યા નથી. આમ કરીને પણ ફરવા લઈ જાય. આ એકે સત્સંગી નથી, આ કુસંગીઓની વચ્ચે આપણે રહીએ છીએ. આપણે આત્મા 10 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ, આની વચ્ચે આ 14 છે ને, એ 14 કુસંગીની વચ્ચે હૂતા છે, અને 5 વિષય 19, આની વચ્ચે આપણે એકને સત્સંગ કરવો છે, અને આ 19એ 19ને કુસંગ કરવો છે. કારણ કે જન્મો જન્મથી વકરી ગયેલા છે આ બધાય, એટલે એને ફોસલાવી ફોસલાવીને પટાવી પટાવીને ધીરે ધીરે લાવવા, એકદમ ના દબાવવા, પણ ધીરે 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 દબાવતા પછી એવું થઈ જાય. આપણા કેટલા ભક્તો બહારના હોટલનું એને ખાધા વિના હાલતું જ નહોતું, હોટલનું ખાવા જોઈએ જ, અઠવાડિયામાં 2 વખત 3 વખત જોઈએ જ એવા હતા. પણ આજે એ ભક્તોને એવું થઈ ગયું કે આજે કોઈ જગ્યાએ જવાનું થાય ને, અને ક્યાંક કોઈ બહારનું ખાતું હોય ને તોય ચિતરી ચડે, એ બહારનું જોવું ના ગમે એવું થઈ ગયું. કારણ સત્સંગ થઈ ગયો. વસ્તુ તો એની એ જ છે, પેલા હોંશે હોંશે એ જ વસ્તુ ખાતા, અને આજે એ જ વસ્તુ જોઈને ઉલટી થાય છે. કારણ એટલું જ છે, સત્સંગ થઈ ગયો છે. સત્સંગે દ્રષ્ટિ બદલી નાખી, જીભ સત્સંગી થવા માંડી, એટલે એને ઉલટી થાય, અને જગતના જીવને ખેંચાણ થાય. ભગવાનનો ભક્ત હોય ભલે એટલો ઊંચો ધાર્મિક થોડો હોય, તો એને મીઠ જોવે તો ઉલટી થાય ને, એને જોવું ના ગમે ને. પણ જે ખાવાવાળો હોય ને ટેવાયેલો હોય, એને તો જાણે કે ઓહો મોટું સ્વર્ગ મળી ગયું. માંસના લોચા ખાવામાં એને સ્વર્ગ જેવું લાગે સુખ, ઓલાને ઉલટી થાય, ધાર્મિક છે એને. એ જ વ્યક્તિને પછી બહારનું ખાવામાંથી વૈરાગ થાય, સત્સંગ એટલો થઈ જાય, તેને બહારનું જોવે તો ઉલટી થાય, ગમે એટલું રૂપાળું હોય તોય મોઢામ ના કરે. લો, આવા ભગવાનના ભક્તો છે, એને ધન્યવાદ છે કે જેને નથી કોઈ દિવસ કંઈ જોવા જવાનું, નથી કોઈ દી કંઈ ખાવાનું, આ બધું સત્સંગે કરીને થાય છે. આ બધા અંગ આવા બદલાવા જોઈએ, પણ સત્સંગમાં રહ્યા પછી આપણી આંખ નાક કાન જીભ બદલાયા નહીં તો સત્સંગમાં રહેવાનો અર્થ શું? તો જગત આખું પડ્યું જ છે, બે બગડે એવું શું કરવા કરવું? એક તો ભોગવી લેવું, કંઈ નહીં આવતા જન્મે સત્સંગ, આવતા જન્મે મળે તો, ના મળે તો ફરી પાછા બ્રહ્માની આયુષ્ય પૂરી થાય, એવા 3.5 કરોડ બ્રહ્માનું આયુષ્ય પૂરું થાય ત્યારે ફરી સત્સંગ મળે, તે દી ફરી કરવાનો. ત્યાં સુધી આ બધોય ભવસાગર આખો મજાનો છે. ભૂંડ થાય તો ગંદકી મળે, કેવા સરસ મજાના પીઝા ન્યા બોલો, એ ન્યા એવું મળે. સિંહ થાય તો હરના મળે, બધું બધે ખાવાનું અલગ અલગ ભગવાને બધી ડીશો બનાવી જ રાખી, 84 લાખ જાતની ડીશો બનાવી છે. ભગવાન કે ચાખ્યા જ કર, જોયા જ કર, હુંગ્યા જ કર, ભોગવ્યા જ કર, તારે તું ભોગવવા માટે જ જન્મ્યો છે, તને એટલું બધું ભોગવડાવું ને કે તું બરાબર બધું ભોગવ્યા જ કર. ફરીથી પાછો સત્સંગ જે દી મળે, થોડી ઘણી ભક્તિ કરવી અને ઉદય થાય તે દી પાછું સમજાય તો કરજે, નહીં તો ફરી પાછી છે જ મારી પાસે તો મોટું મેદાન છે, તને અત્યારે નાખી દઉં ને તે યુગો યુગાંતર સુધી પાછો આવે જ નહીં, એવો એવી જગ્યાએ મૂકી દઉં. અને ભગવાનને એવું જ છે, આ લક 84 તો કેવી છે, કેવી ભયાનક લક 84 છે.
ખાલી કોઈ થોડીક વાર આમ કલ્પના કરે ને કે લક 84માં મારો આત્મા જાય અને હું ઉંદર થઉં, બકરું થઉં, સિંહ થઉં, હરનું થઉં, કેટલું દુઃખ. આમ ખાલી કલ્પના તો કોઈ કરે ને તો એ ધ્રુજી જાય કે લક 84માં તો નહીં જ આવે, તો ઠેક ભગવાનના ધામમાં જ પહોંચવું છે આવું થાય. એટલે પોતે થોડું થોડું ફોસલાવું અને આને થોડો ભય આપવો, બે આપવું પડે, થોડું ફોસલાવવી પડે અને ભય આપવો પડે. ઉપવાસ ના થાય તો એને કહેવાનું વાંધો નહીં, 12 વાગ્યા પછી જમી જ લેવું છે ને આપણે, રાતે 12 વાગે પૂજા કરીને જમી લેવાનું, પણ આજે એકાદશી કર. એમ કરીને એને ફોસલાવવું પડે. તો એકાદશી થોડો થોડો ઉપવાસ કરતો થાય તો પછી કે હવે 12 વાગે શું આવે, થોડી વારમાં હું ઊંઘી જાને હવાર પડી જશે તો હોઈ જાય, તો હવાર પડી જાય એમ ટેવ પડી જાય પછી ઉપવાસ કરવાની. એમ ફોસલાવવું પડે, આને પટાવવું પડે તો થાય. શ્રીહરિએ જ્યારે આટલી વાત કહી ત્યારે બધા હરિભક્તો ઘણું રાજી થયા. પછી તેઓ સંતોની પૂજા કરવા લાગ્યા. બધા હરિભક્તો રાજી થઈ ગયા મહારાજની વાત સાંભળીને કે વાહ મહારાજ તમે બહુ સરસ વાત કરી. બધાની પૂજા કરી પછી કેસરયુક ચંદનની અર્ચા કરીને સંતોને ફૂલહાર પહેરાવ્યા. સૌએ વરની પાર્ષદો સુદ્ધાને એક એક વસ્ત્ર ઓઢાડ્યું અને જેટલા હરિભક્તો હતા તે સૌને શ્રીહરિને પોતાને ઘેર પધરાવ્યા અને ચંદન ચર્ચીને પૂજા કરીને ફૂલહાર પહેરાવ્યા. આવી રીતે પીજ ગામના ભક્તોએ મહારાજનું પૂજન કરીને પોતાને ઘેર પધરાવ્યા. તરંગ 39 પછી પૂર 8મું તરંગ 40. શ્રી હરિ કો પૂજે ભાવ કર હરિજન જે તે રહાય શક્કર કે બર બર થાલહી પ્રેમ કરી બહુ જેવાય શક્કર કે બર બર થાલહી પ્રેમ કરી બહુ જેવાય. જે હરિભક્તો હતા એમને શ્રીહરિને ઘણા જ ભાવથી પૂજ્યા. સાકરના થાળ ભરી ભરીને અર્પણ કર્યા. પીજના ભક્તો બહુ પ્રેમી છે એને બધાયને સાકરના થાળ ભરી ભરીને ભગવાનને અર્પણ કર્યા. ભગવાનને બહુ પ્રેમથી સાકર જમાડી. કોઈ ભક્તે બરફીને પેંડા જમાડ્યા તો કોઈએ ઘણા જ એથી વિવિધ પ્રકારના મેવા લાવીને શ્રીહરિને જમાડ્યા. તે કેટલુંક લખી શકાય. હરિભક્તોએ સંતવરની પાર્ષદોને યાદ કરીને ઘણા જ પ્રેમથી પૂજ્યા. આ ભૂમિ ઉપર હરિભક્તોએ એવો અલૌકિક લાભ લીધો. પીજ ગામમાં કપિલેશ્વર મહાદેવનું દેવાલય જ્યાં હતું ત્યાં શ્રીહરિ આદરભાવથી પધાર્યા. મંદિરની અંદર જઈને મહાદેવજીના દર્શન કર્યા. તે ઘણી સારી જગ્યા જોઈને ધર્મકુમાર શ્રીહરિ ત્યાં એક ઘડીવાર બેઠા. ત્યાં નિર્મળ સ્વચ્છ પાણી જોઈને સ્નાન કર્યું અને મંદિર કરાવનારને મોક્ષ આપ્યો. ભગવાન શિવાલય છે એને વિશે પ્રેમથી અને આદરથી ગયા. મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે રસ્તામાં દેવાલયાદિક આવે અને વંદન કરવું. કોઈ પણ દેવાલય, એક તો તામસી દેવી દેવતાના મંદિરમાં જવું જ નહીં. ગમે તે જગ્યાએ આપણે ગયા હોય, કોઈ યાત્રામાં ગયા હોઈએ કે ક્યાંક આપણે ગયા છે અને ત્યાં આગળ કોઈ તામસી દેવી દેવતા જેની આગળ માંસ વધેરાય છે, જેની આગળ દારૂ અપાય છે, એવા કોઈ પણ હોય એના સંકુલમાં ભગવાનના ભક્તે પગ પણ મુકાય નહીં. ત્યાં પગે ના મુકાય, આપણે જવાય પણ નહીં. પણ સાત્વિક દેવી દેવતા હોય, જેને સાત્વિક નૈવેદ્યો ધરાવવામાં આવે છે, એવા દેવી દેવતાઓ ત્યાં આપણે કોઈ કારણસર જવાનું થયું હોય, રસ્તામાંથી નીકળવાનું થયું હોય તો મહારાજ કે વંદન કરવું, અને અંદર ગયા હોય તો આદર થકી એના દર્શન કરવા. એમ માનવું કે આ મારા ભગવાન ઈષ્ટ દેવ થકી એની ભક્તિ કરીને શક્તિમાન થયા છે અને મારા ઈષ્ટદેવને આ ભજે છે, મારા ઈષ્ટદેવની આજ્ઞા છે એટલે હું એને વંદન કરું છું, એમ જાણીને માથું નમાવવું. એમાં કાંઈ ઉપાસનાનો ભંગ થતો નથી, પતિવ્રતાપણાનો ભંગ થતો નથી. પણ ઘણાને ઓવર હોય, ઘણા કેવા હોય છે, ઓવર બધાનું મોઢું જોવે પણ રાધા કૃષ્ણનું મોઢું ના જોવે, એને વંદન ના કરે. ઘરવાળાને વંદન કરે એની આગળ નમી જાય, એનું ધાર્યું કરે, પણ રાધા કૃષ્ણ તો કે નહીં. આમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, પણ ગાવાના સહજાનંદ છે, માનવાના સહજાનંદ છે. સહજાનંદ સિવાય બીજા કોઈનું વજન નથી રાખવાનું, પણ રિસ્પેક્ટ ઓલ ફોલો વન હેટ નન, એટલું તો રાખવું જ પડે. બહુ સરસ ગુરુજીએ આશ્રિત દોષને અનાશ્રિત દોષની શિક્ષાપત્રી ભાષ્યની કથામાં બહુ સરસ સમજાવેલું. એ વાતોને હમણાં જે કથા થઈ છે ને વારે વારે સાંભળજો. ગુરુજી એમાં પતિવ્રતાની ટેક વિશેની ખૂબ સુંદર છનાવટ કરેલી.
કે હનુમાનજી ગણપતિની પૂજા કરીએ તો અનાશ્રિત દોષ નથી આવતો, ભગવાનની આજ્ઞાએ કરીને છે. કોઈ અવતારોના ઉત્સવ કરીએ એ ઉપાસનાનો કે પતિવ્રતાનો ભંગ નથી થતો, એ પ્રકારની માન્યતાઓ જે છે એ ઓવર ઓવર છે, ભગવાનને ન ગમે એવું છે. એમાં ઘણીક વખત વધારે પડતું ઓવર કરીને કેટલાય સામાન્ય કક્ષાના મુમુક્ષુઓને કોઈક જગ્યાએ અભાવ, અવગુણ અને દ્રોહમાં નખાય છે. માટે મધ્યમ માર્ગ છે, બરાબર છે. ઉપાસના શ્રેષ્ઠ સ્વામિનારાયણ જેવા કોઈ છે નહીં, હતા નહીં ને હશે નહીં. આ એક મહારાજની સર્વોપરી ઉપાસના, એમાં કાંઈ ફેર નહીં. પણ એ મહારાજનું જે કીધેલું છે, એ મહારાજે જે કહ્યું છે, આજ્ઞાઓ કરી છે, એ આજ્ઞા પ્રમાણે વર્તવું એ મારી પરમ ફરજ છે. માટે કોઈ જગ્યાએ ક્યાંય સમજણની અંદર આપણાથી કોઈ જગ્યાએ ક્યારેય મહારાજની જે ઈચ્છા હોય, મહારાજની જે આજ્ઞા હોય એની બહાર ના નીકળાય, એનું ધ્યાન રાખવું જોઈએ. મંદિરની અંદર જઈને મહાદેવજીના મહારાજે દર્શન કર્યા, ઘણી સારી જગ્યા જોઈને મહારાજ ત્યાં રોકાના અને સ્વચ્છ પાણી જોઈને સ્નાન કર્યું, મંદિર કરાવનારાને મહારાજે મોક્ષ આપ્યો, કલ્યાણ આપ્યું. બોલો દાદા, કલ્યાણ થઈ ગયું. ગામના લોકોને અપાર દર્શન દઈને પ્યારા શ્રી હરિ પોતાને ઉતારે આવે. જે મંદિર બનાવનારા હતા એને મહારાજે કલ્યાણ આપ્યું. કેમ કલ્યાણ થયું? કારણ કે મહારાજ ત્યાં ગયા. અહીં એવું ના લખ્યું કે શિવજીને મહારાજે દર્શન આપ્યા. આમ તો એવું છે, શિવજીને મહારાજે દર્શન આપ્યા, પરંતુ મહારાજ એક મનુષ્ય આકારે વિચરણ કરે છે, એટલે શબ્દ એવો લખ્યો છે કે મહારાજે શિવજીના દર્શન કર્યા. કારણ કે ભગવાન પણ ભક્તના દર્શને જાય છે. મહારાજ પોતે મધ્યના 28મા વચનામૃતમાં એમ કહે છે, હું ભગવાનના ભક્તની પણ ભક્તિ કરું છું. અને શિવજી તો ભગવાનના ભક્ત છે, એટલે ભગવાન એમની ભક્તિ કરે. એ શિવના પરમ, શિવજી પરમ ભક્ત છે ભગવાનના, યોગી છે, એટલે મહારાજને વાલા છે. એટલે તો મહારાજે સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા છે જૂનાગઢમાં. મહારાજે મંદિર કરાવવાવાળા જે હતા એને મોક્ષ કર્યો. પછી ગામના લોકોને અપાર દર્શન દઈને શ્રીહરિ પોતાને ઉતારે આવ્યા. આરતી ધૂન કરી, ઘણી મસાલો પ્રગટાવી, અધ રાત સુધી સંતોએ અને સૌએ કીર્તન ગાયા. ગામના ભક્તોને ઘણો આનંદ કરાવ્યો. પછી પ્રાણાધાર શ્રીહરિ પોઢી ગયા. સવાર થયું ત્યારે ઉઠ્યા, સંતોએ ઉઠીને ધૂન કરી. પછી શ્રીહરિએ સંતોને ચાલવાની આજ્ઞા આપી. પરમ દયાળુ શ્રીહરિ તરત જ અશ્વ ઉપર બેઠા અને ચાલતા થયા. બધી સવારી સાથે ચાલી શ્રીહરિએ ભક્તોને ઘણા જ ઉત્સાહી કર્યા. જ્યારે સૌ ગામની બહાર આવ્યા ત્યારે હરિભક્તોને બધાને પાછા વાળ્યા. આગળ ચાલતા કેરિયાવી ગામની પાસે આવ્યા. ચરોતરના ગામો છે બધા, પીચથી કેરિયાવી મહારાજ ગયા. ગામના સારા એકાંતિક દાસત્વ ભક્તિ કરનાર બે હરિભક્ત હતા, બંને પૂરબિયા ક્ષત્રિય માસિયાઈ ભાઈ હતા. બે હતા, કેસરીસિંહ ને માનસિંહ. એ બે પૂરબિયા એટલે કે પૂર્વ દેશના હતા અને દાસત્વ ભક્તિની અંદર પહેલા નંબરે આવે એવા ક્ષત્રિય હતા. બે માસિયાઈ ભાઈઓ થતા હતા. તેઓ ત્યાં ગોસાઈના મઠમાં રહેતા હતા. સારા પ્રસિદ્ધ સત્સંગી હતા. બંનેની રીત ઘણી શુભ ને શુદ્ધ દેખીને ગોસાઈ તેમની ઘણી સાર સંભાળ રાખતા. કેસરીસિંહ ને માનસિંહ નામના તે બંને અત્યંત સુરવીર ને નિષ્કામી હતા. કેરિયાવીના જે પાટીદારો હતા એ બધા બંનેને સત્સંગી દેખીને, તેમની રહેણી કરની દેખીને સત્સંગ ઉપર ભાવ રાખતા થયા હતા. એટલે એ બધા પાટીદારોને ગામના ઘણા ભાવિક લોકો શ્રીહરિની સન્મુખ આવ્યા. સત્સંગી બે જ હતા, માનસિંહ ને કેસરીસિંહ. પણ એમનું વર્તન જોઈને ગામના પાટીદારોને એમના પ્રત્યે ભાવ હતો. એટલે મહારાજ જ્યારે આવ્યા ત્યારે ગામના પાટીદારો પણ ભગવાનના દર્શને આવ્યા. આપણું જીવન અને આપણું વર્તન આપણે એવું રાખવું જોઈએ કે ધાર્મિક લોકો, કુસંગીને આસુરભાવવાળો હશે ને એને તો તમારો સત્સંગ નહીં ગમે. પણ ધાર્મિક હોય, સજ્જન હોય, એ લોકો તમારા પરિવારોમાં એવા હશે કે જે લોકો એવું સ્વીકારશે કે અમે તો તમારા જેટલો સત્સંગ નથી રાખી શકતા, અમે તો તમારા જેટલું નથી પાડી શકતા, પણ તમે બહુ સત્સંગમાં આગળ છો, હા, તમારા સંતો ક્યારેક આવે તો અમને બોલાવજો, અમારે દર્શન કરવા છે, અમારે ઘેર પધરામણી કરાવજો. આવા તમારા ઘણા સંબંધીઓ દૈવી બુદ્ધિએ યુક્ત, દૈવી મતીએ યુક્ત હોય છે. એવાને જે દૈવી છે એને આપણા જીવનથી ગુણ આવે,
એવું જો સંસારી વર્તે તો એના દ્વારા સત્સંગનું બીજ વવાય છે. તમારો ગુણ જો એ સંબંધીને આવશે તો એના કારણે, તમારું ગુણ લઈને એના જીવનમાં સત્સંગનું બીજ વવાય, અને બીજ જો વવાય અને એને જો સત્સંગ અંકુરિત થઈ જાય, સાધુનો યોગ થઈ જાય, તો બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય તમને થાય, ભગવાન અતિશય રાજી થાય. માટે વર્તન પણ એવું રાખવું, વાણી પણ એવી રાખવી, અને ઉદ્દેશ પણ એવો રાખવો કે મને મળ્યા જે મહારાજ, મને મળ્યા જે સત્પુરુષ, મને મળ્યા જે સંતો ભક્તો, મને મળ્યો જે આ દિવ્ય પરિવાર મારે બીજા જીવને આપવો છે. આવો ઉદ્દેશ રાખો. ઉદ્દેશ એવો હશે તો દેખાશે કે આને હું આપી શકું છું, અને બહુ સારું થાય. એક તો તમારો ખરેખરો દેહનો સંબંધ હોય અને એમાં સત્સંગ મળે, એટલે બે ભેગું થાય ને. ઓલું તો થોરિયાનું તો ઠૂઠું હતું જ, અને પછી પાછો સત્સંગ મળી જાય તો જોરદાર મજબૂત થઈ જાય, કોઈ દી સત્સંગમાંથી પછી તૂટે નહીં એવું થાય. માટે તમારે એવો પ્રયત્ન કરવો, સંસારીને આ પ્રયત્ન કરવા જેવો છે, મહારાજને ઓળખાવા, સત્સંગમાં જોડવા. હા, પણ તમારો સત્સંગ લૂંટી જાય એવો હોય અને તમે જ્યાં કાચા પડો એમ હો અને તમને સામે ગોળી પાઈ દે એવો હોય ને, એની જોડે બહુ મહેનત જ ના કરવી, એને એના રસ્તે જવા દેવો, જેટલો વહેલો જતો એટલો વળાવી દેવો. પણ જે સજ્જન હોય, દૈવી હોય, એવાને સત્સંગ કરવા પ્રયત્ન કરવો તો ઘણાને સત્સંગ થાય. કેટલા બધા ભક્તો એવી મહેનત કરે છે તો એના દ્વારા ઘણા બધા પરિવારોને સત્સંગ થાય છે. કેસરીસિંહને માનસીએ શ્રીહરિને કેરિયાવી ગામમાં પધરાવ્યા, શ્રીફળની ભેટ મૂકી, બધા પગે લાગ્યા, ફૂલહાર પહેરાવ્યા, શ્રીહરિ અને સંતોને જમાડ્યા અને પોતાના મનોરથ પૂરો કર્યો. શ્રીહરિને પલંગ ઉપર પધરાવ્યા, કેસરચંદન ચર્ચીને ફૂલહાર પહેરાવ્યા, પછી આરતી ઉતારી, સંતો વર્ણી પાર્ષદોને દરબારોને એ સૌને સુંદર અદ્ભુત રીતે પૂજ્યા. ગોસાઈ પણ ઘણા ભાવિક હતા, એમને શ્રીહરિની પૂજા કરી. ત્યાં ગલાભાઈ નામે એક પાટીદાર હતા, તેઓ પોતાના અંતરમાં સત્સંગને પ્યારો રાખતા, તેમણે જાહેરપણે સત્સંગ સ્વીકાર્યો. ગલાભાઈ કરીને પાટીદારો હતા, બધાને ગુણ તો આવે તો હુકમસિંહને માનસિંહના જીવનથી, એટલે ગલાભાઈ અત્યાર સુધી અંતરમાં સત્સંગ રાખતા, બહાર નહોતા રાખતા. પાછા શું તરત સત્સંગી થઈ જાય તો પાંચ જણ લો, હમણાં તો ભગત થયા કેમ, આ ટીલું બીલું બધુંય, હમણાં તો પણ તમારો જાણે નવો નવો બધો ચળકતો સત્સંગ લાગે છે બધું, કેવું પડે એમ, તમે તો અક્ષરધામમાં જવાના એવું ને. હા ભાઈ, અમે તો નહીં જઈએ, અમે તો બધા અહીં રખડવાના, તમે તો અક્ષરધામમાં એમ, તમારા સાધુઓ કહે છે કેમ, આ તિલા તાનો પહોંચો અક્ષરધામમાં અને જાઓ ત્યારે કહેજો પાછા, વિમાન વિમાનનો ડાંડિયો કંઈક અમારા હાથમાં આવે તો આવીએ તમારે ભેગા. આવા કુસંગીના મેના સહન કરવા પડે, એટલે આને સત્સંગ અંતરમાં રાખ્યો હતો. બહાર કોઈને કહે નહીં કે હું હવે મહારાજનો સત્સંગી થવા માગું છું, કે હું મહારાજને માનું છું, કે હુકમસિંહને માનસિંહનો મને સત્સંગ ગમે છે, આવું બોલે નહીં ગલાભાઈ. પણ મહારાજ આવ્યા ને એનાથી રહેવાનું નહીં, જાહેરમાં સત્સંગી થઈ ગયા, કંઠી પહેરીને જાહેરમાં થઈ ગયા સત્સંગી. તમે કેમ તિલક ચાંદલો કરવાનું ચાલુ કરી દીધો એમ, એવું નથી કરતા ને ગાડીમાં મૂકી રાખો છો અહીં આવીને પાછા, તો બરાબર જોજો. હા, જાહેરપણે સત્સંગ સ્વીકાર્યો. બાકી ઘણા હોશિયાર હોય, ઘણાક છે ને એને ખબર હોય કે સંતો પાસે જઈએ એટલે સંતો પહેલું પૂછશે તિલક ચાંદલો કેમ નથી, એટલે શું કરે, એ શું કરે, ગાડીમાં જ મૂકી રાખે અથવા બાથરૂમમાં અહીં આગળ હોય, પેલા નાના છોકરા માટે મૂક્યો હોય ને, એટલે એ શું કરે, ઉપર દર્શને આવતા પહેલાં ભગવાનના દર્શને એમને એમ કરી લે, કારણ કે ભગવાન તો પૂછે નહીં, હવે બહુ ઓછું થઈ ગયું, બાકી પહેલાં ચાર વર્ષ પહેલાં એ ઊભો હતું, ભગવાનના દર્શન કરી લે એમને એમ જ કોડું કપાળ રાખે, ભગવાન તો પૂછવાના જ નથી કેમ નથી કર્યો, પણ ઉપર આવે એટલે સંતો પૂછે, એટલે ઉપર આવતા પહેલાં બાથરૂમની અંદર જઈ ઘસીને પછી અમારા પાસે દંડવટ કરે, જય સ્વામિનારાયણ સ્વામી, તાજો કરેલો હોય. હવે અમારે રોજ આ તિલક ચાંદલા ભેગા રહેવાનું, તમને ના ખબર પડે કે આ તાજો છે કે આખા દિવસનો છે, સવારનો કર્યો હોય ને તમે સાંજે તાજો કરીને આવો તો ખબર તો પડી જ જાય, એટલે અમે કહીએ તિલક ચાંદલો તો કરો છો ને ભગત, હા સ્વામી કરવાનો જ ને, પછી ક્યારેક અઠવાડિયે એક વાર પીન દબાઈ દઈએ કે તમે કરતા નથી ભગત, ખાલી દેખાડો છો, અમને તાજો કરીને આવ્યા છો, હા કે તાજો કરીને આવ્યો છો, આવું થાય. પણ સત્સંગ તો છે ને શિર સાટે રાખવો, શરમ છોડીને રાખવો. આ દુનિયાની અંદર અધર્મી માણસોને કોઈ શરમ નથી, કંઈ શરમ નથી, ગામમાં ને ગામમાં એક જ ફળિયામ લગ્ન કરી લે તોય
ફરતો હોય છે, કાંઈ શરમ આવે છે કોઈને? એક ફળિયામાં લગ્ન કરી લે તોય શરમ નથી આવતું? ગમે એની યારે ગમે ને પરની જાય ને ગમે એને રખડવા જતો રહે તો એ સમાજ વચ્ચે આવતા શરમ નથી આવતી? અધર્મીઓને શરમ નથી આવતી, તો આપણને ધર્મિષ્ઠને હાની શરમ? દારૂ પીતા ને ગમે ને માંસના લોચા ખાઈ, ગમે ને હારા પરિવારમાં જન્મેલો હોય તો એ ગમે ને રખડે ને ગમે તે પીવે, એને શરમ નથી આવતી? આપણી સામે બેહતા તો આપણને તિલક ચાંદલો કરીને કંઠી પહેરીને બેહતા હાની શરમ? આપણને શા માટે શરમ આવે? આપણે ધર્મ નિયમ પાડીએ છીએ, આપણે ભગવાનને રાજી કરીએ છીએ. અને અધમ પશુ કરતા એ અધમ જીવોને શરમ નથી, એની અધમાઈની. અને એની ભેગા આપણે જઈને આપણને શાની શરમ? ને આ કંઠી બહાર કાઢીને તિલક ચાંદલો કરીને ના ઊભા રહીએ? અરે સ્વામિનારાયણનો વેચાણ છું તું, હારા દારૂના બોટલનો વેચાણ, હું સ્વામિનારાયણનો વેચાણ, તું માંસના લોચાનો વેચાણ, હું સ્વામિનારાયણનો વેચાણ, તું વ્યભિચારનો વેચાણ, હું સ્વામિનારાયણનો વેચાણ, તો મેં હું ખોટું કરીશ? એમ છાતી કાઢીને કેમ ના ઊભા રહીએ? મને ભગવાનને સત્પુરુષ મળ્યા છે, હું અક્ષરધામનો અધિકારી થવાનો છું, એમ આપણને એનો કેપ, સત્સંગનો કેપ, ઓલાને કુસંગનો કેપ છે, અધર્મનો કેપ છે, ધર્મ નિયમ નથી પાડતો એનો કેપ છે, હાઉ ભંગાર જીવન છે, એના ભંગારપણાનો એને કેપ છે. આપણી પાસે તો બધું સારું છે, બધું જ રૂડું છે. રૂડા મહારાજ, રૂડા સાધુ, રૂડા શાસ્ત્ર, રૂડો હરિભગત, રૂડો પરિવાર, કેમ કેપ નહીં એનો? શા માટે એનું સુરવીરપણું નહીં? શા માટે આપણું મસ્તક આમ ઊંચું કરીને આપણે ના ફરીએ જગતની અંદર? ધર્મ નિયમ પાડીને, સૌ સૌની મર્યાદામાં રહીને આપણે ઓવર કંઈ નથી કરવું, પણ આપણને જે મળ્યું છે એનો કેપ પણ એવો જ જોઈએ, એનો પાવર પણ એવો જ જોઈએ. પછી 10 કુસંગી બેઠા હોય ને આપણે એક સત્સંગી હોય ને તો સત્સંગીને શરમ આવે ને તિલક ચાંદલો ભૂસી નાખે, કેમ? તો કે ઓલાથી પછી આપણે ઓડ લાગીએ. ઓડ શું કરવા લાગે ભાઈ? એ 10 ઓડ ના લાગે, તું શું કરવા ઓડ લાગે? જોબ ઉપર જઈએ ને તો બધા એમને એમ હોય ને, આપણે પછી કરીને બેઠા હોય તો બધા વચ્ચે આપણે મેચ ના થઈએ, તો એમની ભેગા મેચ થઈને કામે શું છે? ગટરની ભેગા કોઈ મેચ થાય છે એમ? ગટરની ભેગા, એ તો ગટર જેવા જીવ છે, જેને ભગવાન નથી, સત્સંગ નથી, એ ગટર જેવા, એની ભેગા મેચ થઈને આપણને મળવાનું શું? આપણે તો મહારાજની ભેગા મેચ થવું છે, આપણે તો મહારાજના મુખ તો ભેગા મેચ થવું છે, આપણે ભગવાનના એકાંતિક સત્પુરુષ સંતોને ભક્તોની ભેગા મેચ થવું છે. ઓલા ભેગા તો જેટલું મેચિંગ ઓછું એટલું જ સારું છે, કલ્યાણ બગડે ઓછું, એની ભેગા મેચિંગ કરવામાં તો ઘણા ઉડી ગયા, ઘણાય ઉડી ગયા મોહબતને મેચિંગની અંદર. કુસંગીનું મેચિંગ જ ના કરાય, કુસંગીને તો છે ને વ્યવહાર પડે, જેટલો વ્યવહાર હોય કરીને દૂર દૂર, તરત જ દૂર એનાથી, તો જ કલ્યાણના માર્ગમાં વિઘન ના આવે, નહીં તો આવે. ગલાભાઈ સુરવીર થઈ ગયા, કંઠી સ્વીકારી જાહેરમાં, સત્સંગ થયા પહેલા તેને શ્રીહરિની જે પૂજા કરી તેનું ફળ એને પછીથી પ્રાપ્ત થયું. ત્યાંથી શ્રીહરિ ચાલ્યા, આગળ જતા ઉત્તરસંડા ગામ આવ્યું. ઉત્તરસંડામાં નરહરિદાસ નામે પાટીદાર ઘણા સુરવીર હતા. ઉત્તરસંડામાં નરહરિદાસ હતા, એ સુરવીર હતા. જ્યારથી એમને સત્સંગ થયો ત્યારથી એને સત્સંગનો કેપ બહુ હતો. જે લોકો શ્રીહરિથી વિમુખ હોય, સત્સંગ ઉપર જેને આદરભાવ ન હોય, કદાચ ભલે રાજા જેવા કહેવાતા હોય, તોય જેને સત્સંગ ન હોય એવા મનુષ્યને નરહરિભાઈ પટેલ પશુતુલ્ય ગણતા. આવો જોઈએ, જેને સત્સંગ નથી પશુતુલ્ય ગણે એને. એટલે પછી એનો કોઈ વજન પડે? જેને તમે માણસ ગણો એનું વજન ગણે, વજન પડે. પશુ જેવો ગણો એનું શું વજન પડે? કાંઈ વજન ના પડે. અને આપણે 10 કુસંગીની વચ્ચે શરમાઈએ ને થોડુંક આપણને ઓછપ લાગે એટલે શું થયું? એ 10નું આપણને વજન પડ્યું કહેવાય. જેનું વજન પડે ને ત્યાં આપણને એમ થાય કે આની ભેગા પડું. એ 10નું આપણને વજન પડ્યું એટલે આપણને એવું થયું કે હું સત્સંગી દેખાઈશ તો મારું ખરાબ દેખાશે. ના ના, એની ઉપર આપણું વજન પડે, 10નું કોઈ વજન જ ના પડે. 100 ભેગા થાય તોય વજન ના પડે, અને 1,00,000 ભેગા થાય તોય વજન ના પડે. એને ભગવાન સ્વામિનારાયણનો હરિભગત કહેવાય, એને ભગવાન સ્વામિનારાયણનો સાધુ કહેવાય, એને શ્રીજી મહારાજને ઓળખ્યા કહેવાય. 5 કુસંગી મળી જાય ને તરત એની મોહબત કે એના એના પ્રભાવમાં આવી જાય, એ ભગવાનનો ભક્ત હજુ થયો જ નથી, એને ભગવાનની હજુ ખબર જ નથી. કોઈની મોહબત ના નડે એનું નામ ભગવાન સ્વામિનારાયણનો સત્સંગી કહેવાય. નરહરિભાઈ કોઈથી ડબાતા નહીં ઉત્તરસંડાના. કુસંગીની વાતને ક્યારેય કાનથી સાંભળતા જ નહીં, સાંભળવાની જ નહીં. તું તારા રસ્તે, હું મારા રસ્તે. હૃદયના હૃદયમાં પ્રગટ ભગવાનને ધારી રાખતા. મેં ના કીધું, હમણાં જ ગુરુજી પાસે એક ભાઈ, એક અજ્ઞાની ભાઈ આવેલો, અને એને થોડુંક જ એમ કીધું
કે તમારા સોમેયના સત્સંગી લગ્નમાં ખાઈને એને બધે જાય નહીં તો શું કામનું, કે શું કરવા લગ્નમાં ચાલ્યા આવતા હશે. એને તો સહજમાં વાત કરી. પણ ગુરુજી જ્યાં એ સ્વામિનારાયણ ભગવાનના તમારા સત્સંગી આટલો શબ્દ બોલ્યા ને, અને ગુરુજીએ જે એને 15 મિનિટ ફાયરિંગ આપ્યું છે ને, ઢીલો ગારા જેવો કરી નાખ્યો. એક મોટા મંદિરનો મોટો કારભારી છે, ગારા જેવો કરી નાખ્યો એને. 15 મિનિટ ગુરુજીએ ફાયરિંગ આપ્યું. ગુરુજી કે સ્વામિનારાયણને સ્વામિના સત્સંગ વિશે બોલીશ કેમ હકે, બોલીશ કેમ હકે, તે હું તારા હોટલના રગડા ખાવા આવે કે? સ્વામિનારાયણનો સત્સંગી થયો નથી ખાતો, ગમે ને લગ્ન પ્રસંગમાં બહારનું નથી ખાતો, જેન તેનું રાંધેલું તો હું ગુણો છે? ગુરુજી એટલું બધું એને એ કરે ને તો 15 મિનિટમાં ઢીલો ઢેં કરી દીધું એને. અને એવું નહીં કે એક હતા, ગુરુજી અમે 50 હોય ને તોય ગુરુજી સ્વામિનારાયણ ભગવાન વિશેનું કાંઈ ના સાંભળીએ. કે પોતા વિશે કોઈ કહે તો 1000 ગણું નહીં, 1,00,000 વખત પી જાય, પણ ભગવાન સ્વામિનારાયણ, એના સંત કે એના ભક્ત ના પીવાય. સુરવીરપણું એટલું તો ભગવાનના ભક્તને વિશે આપણે વિશે જોઈએ કે કોઈ મહારાજ, કોઈની મોહબત, કોઈનું વજન ખોટું આપણી પર ના હોવું જોઈએ. એટલો તો આપણને કેફ હોય કે ના હોય. કુસંગીની વાતને તો ક્યારેય કાનથી સાંભળતા જ નહીં, હૃદયમાં પ્રગટ ભગવાનને ધારી રાખતા. તેનો આવો ભારે બળ્યો સત્સંગ દેખીને ગામમાં જે બુદ્ધિમાન ડાયા માણસો નરનારીઓ હતા તેઓ પણ સત્સંગ ઉપર ભાવ રાખતા હતા. સ્ત્રી ધન રસાસ્વાદમાં લોલુપાવા પાખંડી ગુરુઓથી દૂર રહેતા હતા. જે લોકો વ્યસનોમાં નશામાં ભરપૂર રહેતા હોય તે પ્રમાણે ભગવાનમાં જોડાયા ન હોય, ભગવાનની મૂર્તિની પૂજા પણ પેટ ભરવા માટે અને કંઈક લોકલજ્જાથી કરતા હોય, આવી રીતના જે ગુરુ હોય તેને પાખંડી કહેવાય. અંદર જુદું અને બહાર જુદું એ પાખંડી. કેટલી માળા ફરે તો કે જેવો ભગતનો ભીડો. કેવી પૂજા થાય તો કે જેવો ભગતનો ભૂડો, એ પાખંડી કહેવાય. પાખંડી છે એ કોઈનું કલ્યાણ ના કરી શકે. જેને કોઈ પણ બાબતનો નિયમ ન હોય અને જે મળે તે ખાવા લાગતો હોય, કઈ નિયમ નહીં, શું છે, આવા દો આવા દો આવા દો. ધર્મ ભક્તિ વૈરાગ્યને જ્ઞાનને શુભ ગુણ જેમાં લેશ માત્ર પણ ન હોય, જે હંમેશા ગાંજા પીતા હોય, જે એવાને પાખંડી ગુરુ કહેવાય. ઢગલા બંધ છે, હા, એવી જગ્યાએ પડ્યા છે. સ્મશાનમાંથી રાખ લાવીને પોતાના શરીર ઉપર લગાવે, નિરંતર નગ્ન ફરતા રહે, તેને પાખંડી ગુરુ કહેવાય. આ શાસ્ત્ર પછી કોને ગમે એવા હોય. એને પહેરવાના કપડા કાઢી નાખે પણ ધન અને નારીને તજે નહીં, આવા પાખંડી ગુરુ શોભતા હોય છે. કેમ જે આંધળી દુનિયા એને સિદ્ધ કહે છે, એક શબ્દ ખોટો નથી, એક શબ્દ ખોટો નથી. આજે આવા ઢગલા બંધ મળે, ઢગલા બંધ. કોઈ ખાચા હશે ક્યાંક, વૈરાગી સાચા સાચા વૈરાગી જે દીક અંબર પહેરતા હશે, દિશાઓ જ મારું અંબર એવા સાચા ભાવથી રહેવાળા કોઈક મહાત્માઓ હશે. પણ જાજા ભાગનું તો આવું પાખંડ ને તીખડ ને આ બધામાં જ લોકોને સિદ્ધાઈ લાગે, એમાં જ સિદ્ધાઈ લાગે. દુનિયાના લોકોને કઈ નિયમ નથી હોતા, તેમજ તેના જેવા ગુરુને પણ કોઈ નિયમ નથી હોતા. એટલે આંધળા ગુરુના આંધળા ચેલાઓ નિયમ વિનાના હોવાથી બંને સાથે જ નરકમાં પડે છે. ભભૂત લગાવેલી હોય પણ i10 ફોન હોય બાબાના હાથમાં, દિગંબર બાબાના હાથમાં i10 ફોન તમે જોજો. કુંભના મેળાની અંદરના અમુક છે જોવા જેવા છે. પેલા પૂછે ઇન્ટરવ્યુ લે કે બાબા તમારે i10ની શું જરૂર પડી, કપડાય નથી પહેરતા, તો કે હમારે ભક્તને દિયા હે તો રખ લેતે, ઉસકા દિલ ટૂટ ન જાય. કપડાય પહેરી લો ને બાપા, કોઈનું આ દિલ તો તૂટતા જ હશે ને. શા માટે? ભગવાન નથી ભભૂતમાં, ભગવાન તો ભક્તના હૃદયમાં છે, સાચા સંતના હૃદયમાં છે. આપણે તો બહુ ભાગ્યશાળી જ મહારાજ મળ્યા. જો આ મહારાજ ના મળ્યા હોય ને તો ક્યાંથી ક્યાં માથા ઘસતા હોઈએ. આ મહારાજ ના મળ્યા હોય તો, આવા સત્પુરુષ ના મળ્યા હોય ને તો સમજણ આપણી કેવી હોય અને હોય થતું હોય. જેને સત્સંગનો જોગ બહુ રહેતો હોય તે હરિભક્ત આવી વાતો કરે છે. આ જેને સત્સંગનો યોગ હોય એને આવી વાતો કરતા આવડે, બીજાને આવડે નહીં એમ કહે છે. અને સત્ય અસત્યનું જ્ઞાન જેને થયું હોય તેવા સુજ્ઞ જે હોય તે જ આવી વાત કરી શકે. આ જગતમાં જેને સત્ય અને અસત્યનો વિવેક હોય તેને તરત જ સત્સંગ થાય છે. તે ઉત્તરસંડાના પાટીદાર નરહરિદાસે એવું સાંભળ્યું કે શ્રીહરિ પધારે છે,
તેઓ તરત શ્રીહરિની સન્મુખ આવ્યા. બીજા જે હરિભક્તો અને ભાવિક લોકો હતા એ બધા શ્રીહરિની સામે આવ્યા. બધાએ ફૂલહારને શ્રીફળ લીધા હતા. શ્રીહરિની પાસે આવીને સૌ ચરણમાં નમી પડ્યા. પ્રેમથી ફૂલહાર પહેરાવીને શ્રીફળની ભેટ મૂકી. લોકો વિવિધ પ્રકારના વાજિંત્ર લાવ્યા હતા, તેથી તે વાજિંત્રોને વગાડવા લાગ્યા. બધા ભક્તો ઘણા પ્રેમથી સરસ રીતે શ્રીહરિને સંતો વગેરેને ગામમાં લઈને ચાલ્યા. શ્રીહરિવર ઉત્તરસંડા ગામને દરવાજે આવ્યા. બધા અંગો ઉપર સોનેરી શણગાર ધારણ કર્યા હતા. બધા અશ્વોને પણ સોનેરી સાથથી શણગાર્યા હતા. આથી તે બધા સુંદર પ્રકારની શોભાને ધારી રહ્યા હતા. જ્યારે બધા ગામમાં આવ્યા ત્યારે શ્રીહરિ મસ્તક ઉપર સોનેરી છત્ર હતું અને બંને બાજુએ સોનેરી ચામર ઢળી રહ્યા હતા. ગામને દરવાજે શ્રીફળના તોરણ બાંધ્યા હતા, તેમજ બધા રાજમાર્ગોને પણ સુંદર રીતે ઘણા શણગાર્યા હતા. બજારને કાંઠે જે મકાનો અને દુકાનો હતી તેના બધા દરવાજાઓને વિચિત્ર રીતે રંગાવી દીધા હતા. બિલોરી કાચના ઝાડ બંધાવીને કેળના સ્તંભ રોપાવી દીધા હતા. ગામના બધા લોકો આવીને બજારમાં ઊભા રહ્યા હતા. ઉત્તરસંડા ગામમાં મહારાજ પધાર્યા છે. નરહરિદાસ જે સુરવીર ભક્ત છે એ ગામના લોકોને લઈને ગયા છે. આખા ગામને શણગાર્યું છે. ધામધૂમથી મહારાજનું સામયું કરે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનો સાગરના અષ્ટમપુરમાં શ્રીહરિ કેરિયાવી ગામ થઈને ઉત્તરસંડા ગામે પધાર્યા એ નામે 39મો અને 40મો તરંગ